Now question number 46. Turn the following dialogue into indirect speech. Be marks અને બ્લેન્ક્સ કેટલી તો કે ટોટલ 4 1 2 3 4 એટલે કે એક બ્લેન્ક સાચીનો હાફ માર્ક છે 0.5 માર્ક. હવે ડાયલોગ આપેલો છે એનો આન્સર આખો લખવાનો નથી એટલે બહુ ઇઝી ટોપિક છે એકદમ કેશ રિવોર્ડિંગ બેમાંથી બે માર્ક્સ તરત મળે એવા. હવે અહીંયા એ લોકો આપેલું છે અને જોઉં તો ક્રિયાપદ બે વખત મૂકેલું છે. યાદ રહે બાળકો ઇન્ડિરેક્ટ સ્પીચમાં મોસ્ટલી અહીં કાળ ઉપર વધારે જશે અને કાળ ઉપર જવાની વાત આવે ત્યારે કાળ પરિવર્તનમાં ધ્યાન રાખવું પડે. ચેન્જીસ ઇન ટેન્સીસ એના માટેના રૂલ છે, ટેબલ હશે, ઘણી રીતે ભણેલા હશો કે ભાઈ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, યાને કે સિમ્પલ પ્રેઝન્ટ પ્લસ સિમ્પલ પાસ્ટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પાસ્ટ પ્લસ સિમ્પલ પાસ્ટ બે ભૂતકાળ ભેગા થયા રિઝલ્ટ આવશે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ. આ જે ટેબલની રામાયણ છે એમાં આપણે પડવું નથી. હું તમને એક સિમ્પલ રસ્તો બતાવું, એકદમ શોર્ટ છે, સ્વીટ છે, તરત સમજાવ્યો. પહેલી વાત, કોઈ પણ ટોપિક ઇંગ્લિશમાં આવે તો એમાં કાળ આવવાનો, કાળ આવશે એટલે ક્રિયાપદના 4 ફોર્મ આવવાના V1, V2, V3, V4. અહીં હું એક ક્રિયાપદ લઉં, સપોઝ ટુ સ્પીક ના 4 ફોર્મ છે V1 યાને કે સ્પીક અથવા તો સ્પીક્સ, V2 સ્પોક, V3 સ્પોકન અને V3 સ્પીકિંગ. હવે સ્પીકને બદલે હું રાઇટ લઈશ તો રાઇટ, રાઇટ્સ, રોટ, રિટર્ન અને રાઇટિંગ. કટ લઉં તો કટ કટિંગ. ખાસ ધ્યાન આપજો, V1 V2ની સિસ્ટમ છે એ સમજાવું છું જેથી કરીને ઇન્ડિરેક્ટ સ્પીચમાં ક્યારેય પણ કાળ પરિવર્તનની ચિંતા ન રહે. હવે આનો નિયમ એવો છે ઇન્ડિરેક્ટ સ્પીચમાં કે જો V1 દેખો તેનું V2 કરી નાખો, ધેટ્સ ઓલ. એટલે કે આપણા સેન્ટેન્સમાં અહીંયા સે આપેલું છે, સે V1 છે, તેનું સેડ V2 થઈ જશે, ધેટ્સ ઓલ. હવે જો V2 હોય તો એનું V3 કરી નાખો, પરંતુ V3 ડાયરેક્ટ ક્યારેય ઇંગ્લિશની દુનિયામાં આવતું જ નથી, કરતાં પછી ડાયરેક્ટ V3 પોસિબલ નથી. તો એના માટે શું કરવાનું તો કે V3 મૂકો ત્યારે હેડ પ્લસ V3 કરી નાખો. ઇટ મીન્સ કે સ્પીક કે સ્પીક્સ છે તેનું સ્પોક થશે, સ્પોક છે તો હેડ સ્પોકન થશે. માની લ્યો કે આ સ્પીક વર્બ છે તે નથી, બરાબર, અને એને બદલે રાઇટ છે. તો રાઇટનું V1 શું થશે? રાઇટ કાં તો રાઇટ્સ. જો ઇન્ડિરેક્ટ સ્પીચના પેરેગ્રાફ ડાયલોગમાં રાઇટ કે રાઇટ્સ છે તો રોટ કરો, રોટ છે તો હેડ રિટર્ન કરો, ધેટ્સ ઓલ. કાંઈ જ નહીં વિચારવાનું, રાઇટિંગનું કશું થતું નથી. હેડ રિટર્નમાં રિટર્ન V3 છે એનું કશું થતું નથી. માત્ર V1 અને V2 આ બેની ચિંતા કરો, V1 દેખો તો V2 કરી નાખો અને V2 દેખો તો હેડ પ્લસ V3 કરી નાખો, ધેટ્સ ઓલ. બાકી વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, બરાબર, આ આપને ખબર છે. હવે અહીં આ જો ખાલી આટલું જ વર્ક કરતું હોય તો પહેલું છે વિશાલ સેઝ, વોટ ડુ યુ સે અબાઉટ ટુડેઝ મેચ, આજની મેચ વિશે તારું શું કહેવું છે, એનો જવાબ અંકુર આપે છે કે આઈ કેન સે ધેટ ઇન્ડિયા વિલ વિન, હું કહી શકું કે ભારત જીતશે. અને વિશાલ છેલ્લે બોલે છે યસ ડેફિનેટલી, હા ચોક્કસ ભારત જીતશે. હવે એ લોકોએ જવાબ બનાવ્યો છે કે વિશાલ આસ્ક્ડ અંકુર વોટ હી. હવે આ જે સે છે બાળકો એ V1 છે તો V1નું શું કરવાનું છે? V2. તો અહીં 3 જવાબ આપ્યા, સેઝ V1 છે, સેડ V2 છે અને હેડ સેડ V3 છે. આ V1, આ V2 અને આ V3. અહીં સે શું છે? V1. V1નું શું થાય? V2. તો જવાબ શું આવશે? સેડ. આપણો જવાબ થયો
said. Vishal asked Ankur what he said about that days. आ that days એટલે કે today નું that day કરી નાખ્યું. જો અહીંયા કદાચ આપણને આપ્યો તો જવાબ ત્યાં બનાવવાનો રહેત. મેચ અંકુર રિપ્લાઈડ ધેટ હી કુડ. હવે બાળકો કેનનું કુડ થઈ ગયું, તો કેનનું કુડ થઈ ગયું તો શેનું, આ સેડ આવું તો બનતું જ નથી બરાબર, આ તો શક્ય જ નથી, કાં સે અને કાં સેડ. અહીં મેં આપને એમ કીધું કે વી વનનું વી ટુ અને વી ટુનું વી થ્રી, તો અહીં સે છે, આ સે વી વન છે, તો આપણને એમ લાગશે કે સેડ થઈ જશે, ના નહીં થાય. શા માટે? તો કે જ્યારે જ્યારે કેન વિલ શેલ મે શુડ વુડ કુડ આવી કોઈ પણ ઓક્ઝિલરી આપેલી હોય, તો ઓક્ઝિલરી કેન હશે તો કુડ થશે, મે હશે તો માઇટ થશે, શેલ વિલ હશે તો વુડ થશે, શુડનું શુડ રહેશે, માઇટનું માઇટ રહેશે, મસ્ટનું મસ્ટ રહેશે, પરંતુ એના પછી આવતું વર્બ એ હંમેશા વી વન રહેશે. યાદ રહે ઓક્ઝિલરી પ્લસ વી વન જ હંમેશા હોય. આ ઇંગ્લિશનો બેઝિક રૂલ છે, ઓક્ઝિલરી પછી હંમેશા વી વન જ આવશે. તેથી અહીં કેનનું, આજે કેન છે તેનું કુડ થઈ ગયું છે, તો હવે શેનું કંઈ નહીં થાય, ત્યાંથી આપણો આન્સર સે. અંકુર રિપ્લાઈડ ધેટ હી કુડ સે ધેટ ઇન્ડિયા. હવે બાળકો ઇન્ડિયા પછી અહીં શું છે? વિલ. તો વિલનું શું થઈ જશે? વુડ. આપણો જવાબ આવશે વુડ. ઇન્ડિયા વુડ વિન, ભારત જીતશે. વિશાલ રિપ્લાઈડ ઇન, હવે એણે યસ કીધું છે બરાબર, તો યસ કીધું તે શું છે? તો કે પોઝિટિવ આન્સર છે. જો ઇન ના હોત તો વિશાલ રિપ્લાઈડ પોઝિટિવલી લેત, પરંતુ ઇન આપી દીધું છે તેથી વિશાલ રિપ્લાઈડ ઇન પોઝિટિવ. જવાબ અહીંયા થયો ઇન પોઝિટિવ. માની લ્યો કે આ ઇન અહીં નથી, તો આપણો જવાબ પોઝિટિવલી બનત, પરંતુ ઇન છે તેથી જવાબ પોઝિટિવ. અહીં આપણો જવાબ પોઝિટિવ બન્યો, આ નહીં. પોઝિટિવ આપણો આન્સર. તો ઇન્ડિરેક્ટ સ્પીચમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? વી વન દેખો તો વી ટુ કરો, અને વી ટુ દેખો તો હેડ પ્લસ વી થ્રી કરો. આ સિવાય બીજું શું? ઓક્ઝિલરી હોય તો કેનનું કુડ કરો, શેલવિલનું વુડ કરો, મેનું માઇટ કરો, શુડને શુડ રાખો, વુડને વુડ રાખો, મસ્ટને મસ્ટ રાખો. પરંતુ ઓક્ઝિલરી પછી જો વર્બ આવે, ક્રિયાપદ આવે, તો ત્યાં વી વન વી ટુનો નિયમ લાગુ નહીં પડે. ઓક્ઝિલરી સિવાયનું જે પણ કંઈ વર્બ છે, હેલ્પિંગ વર્બ એમિઝાર વી વન છે તો વોઝવેર થશે, વોઝવેર વી ટુ છે તેનું બિન વી થ્રી થશે, પરંતુ હેડ લાગશે હેડ બિન. એટલે કે વી વનનું વી ટુ કરો, વી ટુનું વી થ્રી કરો. આ થયો આન્સર. તો ત્રણ આન્સર છે આપણા. પહેલામાં સેડ, બીજામાં આવ્યું ખાલી છે, ત્રીજામાં આવ્યું વુડ, અને ચોથામાં આવ્યું પોઝિટિવ.